हेलो फ्रेंड, आज आप बनावशू मिक्स वेजिटेबल दाळ हांडवो। हूँ बोलूँ छू टीनी नोतरिया। आप हवे चालू करशू थे एनु हूँ तमने माप बताऊँ छू। त्रण कप चोखा लेवाना छे, एक कप चणानी दाळ, जे कपे चोखा लीधा हो ईज कप लेवानो छे। एमा एक कप चणानी दाळ, एक कपनी अंदर त्रण दाळ बीजी मिक्स करवानी। ई त्रण दाळ में मगनी दाळ, અડદની દાળ ને તુવેરની દાળ, મગની લીલી દાળ નાખી શકો અને યલો દાળ નાખી શકો, આ રીતે એનું માપ છે। પછી હવે પછી આપણે એને ઓવરનાઇટ પલાળી દઈ, ક્લીન કરી તમારે 4-5 વાર ધોઈ ઓવરનાઇટ પલાળી દેવાનું છે અને સવારના એ મિક્સચરમાં દરદરું પીસી લેવાનું છે। આ જો મેં ઓવરનાઇટ પલાળ્યું છે, હવે આપણે એને પીસશું। તમે જોઈ શકો છો દાળ ચોખા, તુર દાળ, એમાં રાત્રે તમે પલાળો ત્યારે જે અનાજ હોય તમારો કઠોળ હોય બધું એ ડૂબે, એનાથી થોડુંક એક ગ્લાસ પાણી વધારે નાખવાનું, કારણ કે રાતના એ ફૂલી જાય છે। જો હવે તમારે પલાળતા રાત્રે પાણી વધારે થઈ ગયું હોય તો સવારના થોડુંક પાણી કાઢી અને આટલું પાણી રાખી આ રીતે અને પછી બધું મિક્સચરમાં પીસી લેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ ફાઇન થઈ ગયું છે અને કદાચને બહુ જ જાડું થઈ ગયું હોય તમે પાણી કાઢ્યું હોય એ પાછું એડ કરી શકો છો। હવે આપણે ગેસ ચાલુ કરશું વઘાર માટે। સૌથી પહેલાં ઓઇલ નાખશું, હાંડવામાં ઓઇલ થોડુંક વધારે જોઈએ છે, લગભગ એક બાઉલ જેટલું નાખવાનું ઓઇલ। સૌથી પહેલાં આપણે એક ચમચી રાઈ જીરું નાખશું, ત્યાર પછી લીમડો અને ફ્રેશ ઓરેગાનો, ત્યાર પછી બધા ખડા મસાલા। ખડા મસાલામાં તજ, લવિંગ, બાદિયા, કલોંજી, લાલ મરચાં એ બધું છે। ત્યારબાદ આખા ધાણા નાખશું, ત્યારબાદ આદુ, લસણ, મરચાં બધું પીસેલું છે। ત્યારબાદ ટેસ્ટ માટે વરિયાળી નાખવાની છે, ત્યારબાદ તલ નાખવાના છે। તમે જોઈ શકો છો કેટલો ફાઇન મસાલો થયો છે અને ખુશ્બુ તો એટલી સરસ આવે તમે પણ જમવા આવો છો, મારું આખું કિચન સુગંધ 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 થઈ ગયું છે। ત્યારબાદ એક ચમચી ધાણા જીરું, મારું ધાણા જીરું છે એ ગરમ મસાલા જેવું છે, ઘરે બનાવેલું છે એટલે હું નાખું છું। તમારા ટેસ્ટ પ્રમાણે તમારે સોલ્ટ નાખવાનું છે, અડધી ચમચી હળદર નાખવાની છે, નાની ટીસ્પૂન કસ્તુરી મેથી નાખવાની છે, એ ટેસ્ટ પૂરતી જ નાખવાની છે, એની ટેસ્ટ સોડમ બધું બહુ જ ફાઇન આવે છે। તમારે લીલું મરચું તો નાખેલું જ છે પણ ટેસ્ટ માટે અને તીખું જોતું હોય તો 1.5 ટીસ્પૂન લાલ મરચું નાખવાનું છે। ત્યારબાદ એમાં લીલી મેથી નાખવાની છે। જો તમે જોઈ શકો છો કેટલો ફાઇન વઘાર થયો છે। ત્યારબાદ તમારે લીલા ધાણા નાખવાના છે, ત્યારબાદ તમારે એક બાઉલ ગાજરનું ખમણ નાખવાનું છે, એટલે આપણે વેજીટેબલ એ આવી જાય એમાં ગાજર, મેથી, લીલા ધાણા અને દૂધી એટલી જ નાખવાની છે, ગાજર જેટલી છે। ત્યારબાદ અડધી ચમચી હિંગ નાખવાની છે, હિંગ તમારે છેલ્લે નાખવાની, બીકોઝ હિંગ તમે વઘારમાં તેલ થઈ ગયું હોય ત્યારે નાખો છો તો હિંગનો સોડમ નથી રહેતી અને બળી જાય છે, એટલે છેલ્લે બધા મસાલા નાખો ત્યારે હિંગ નાખવાની છે। ત્યારબાદ એક બાઉલ દૂધી નાખવેલી છે, આ તમે ગેસ ચાલુ કરીને ન નાખો તો પણ ચાલે, ખાલી વઘાર કરજો પછી ઉપર એમ જ નાખો તો પણ ચાલે। વઘારમાં મેથી, ધાણા, ગાજર એ બધું એમ જ ઉપર નાખો તો પણ ચાલે, વઘારમાં નાખવાની જરૂર નથી, ખાલી વઘારમાં તો તલ, રાઈ, મેથી, ખડા મસાલા
જીરું એ જ નાખો તો પણ ચાલે, આ બધું ઉપર નાખી દો તો પણ ફાઇન જ થશે તમારો હાંડવો. ત્યારબાદ તમારે એક નાનું બાઉલ દહીં નાખવાનું છે, મીડિયમ, બહુ ખાટું નહીં બહુ મોળું નહીં એવું. ત્યારબાદ તમારે દહીંની અંદર જ એક ટીસ્પૂન બેકિંગ સોડા નાખવાના છે અને એ એકદમ હલાવી નાખવાનું છે. તમે જોઈ શકો છો કેટલું હલકું થઈ ગયું છે સોડાથી આપણું. ત્યારબાદ બધું એકદમ ફાઇન રીતે મિક્સ કરી લેવાનું છે. બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એ નાખી દેવાના છે અંદર. મિક્સ કરી અને પછી તમારે ઓવનની ટ્રેમાં, ઓવનમાં 150 to 200 ડિગ્રી ઉપર એક કલાક મૂકી દેવાનું છે. પછી તમારે કડક જોતો હોય તો વધારે રાખવાનું, બાકી એક કલાકમાં પરફેક્ટ હાંડવો થઈ જાય છે. 150 મૂકશો તો એ ફાઇન થઈ જશે. આ મારી જો ઓવનની ટ્રે છે, અંદર આખી તેલ લગાડીને ગ્રીસ કરી છે એટલે નીચે ચોટે નહીં. તમે બેકિંગ પેપરે મૂકી શકો, પણ બેકિંગ પેપરમાં શું થાય છે, તમને અંદર નીચે રેડ જોતો હોય તો એ નથી થતો. આ તેલ લગાડો તો ફાઇન રેડ થઈ જાય છે. આ હાંડવો આપણે ઓવનમાં એક કલાક માટે 150 to 200 ડિગ્રી ઉપર મૂકી દેશું. તમને જો આ વિડીયો ગમે તો જરૂરથી બનાવજો. આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.